TyBcom semester 5 ના મેનેજમેન્ટ એકાઉન્ટિંગ માં પ્રમાણ પડતર પદ્ધતિ 2 કે જેમાં મજૂરીને લગતા વિચલનો છે એને યાદ કરીએ. મજૂરી ખર્ચ નક્કી કર્યો હોય તેના કરતા મજૂરી ખર્ચ વધુ કે ઓછો થાય તો મજૂરી ખર્ચ વિચલન ઉદ્ભવે. ખરેખર મજૂરી ખર્ચ નક્કી કર્યો પ્રમાણ મજૂરી ખર્ચ કરતા જ્યારે વધુ કે ઓછો આવે ત્યારે મજૂરી ખર્ચ વિચલન ઉદ્ભવે. આવા વિચલન ઉદ્ભવના કારણો બે છે. મજૂરી દર નક્કી કર્યો હોય તેના કરતા ખરેખર ચૂકવેલ મજૂરી દર વધુ કે ઓછો હોય. મજૂરી દર વધુ પ્રમાણ કરતા ખરેખર મજૂરી દર વધુ કે ઓછો હોય તો વિચલન ઉદ્ભવે. બીજું, કામદાર માટે કામ પૂરું કરવા માટે જે પ્રમાણ સમય કલાકો નક્કી કરવામાં આવ્યા હોય તેના કરતા કામદારે લીધેલ સમય વધુ કે ઓછો હોય. પ્રમાણ સમય કરતા ખરેખર સમય વધુ કે ઓછો હોય ત્યારે પણ વિચલન ઉદ્ભવે. મજૂરી ખર્ચ વિચલનના બે ભાગ પાડી શકાય. એક મજૂરી દર વિચલન અને બીજું મજૂરી કાર્યક્ષમતા વિચલન. પ્રત્યક્ષ મજૂરીને લગતા વિચલનો જેમાં પહેલું છે મજૂરી ખર્ચ વિચલન. મજૂરી ખર્ચ વિચલન બરાબર પ્રમાણ મજૂરી દર ગુણ્યા પ્રમાણ કલાકો બેનો ગુણાકાર કરો માંથી માઇનસ ખરેખર મજૂરી દર ગુણ્યા ખરેખર કલાકો. આપણી ભાષામાં શોર્ટમાં કેવું હોય તો પ્રમાણ મજૂરી ખર્ચ માંથી ખરેખર મજૂરી ખર્ચ બાદ કરો વધુ કે ઓછો જે આવશે તે તફાવત. અથવા મજૂરી ખર્ચ વિચલન બરાબર ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો. ખાલી પ્રમાણ કલાકો નહીં પણ ખરેખર ઉત્પાદન મુજબ જે પ્રમાણ કલાકો થતા હોય તે ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાકો ગુણ્યા પ્રમાણ મજૂરી દર માઇનસ ખરેખર કલાકો ગુણ્યા ખરેખર મજૂરી દર. હવે આ જે મજૂરી ખર્ચ વિચલન મળશે તે બે ભાગમાં આવે. એક મજૂરી દર વિચલન અને બીજું મજૂર કાર્યક્ષમતા વિચલન. મજૂરી દર વિચલનનું સૂત્ર છે મજૂરી દર વિચલન બરાબર ખરેખર કલાકો કૌંસમાં પ્રમાણ દર માઇનસ ખરેખર દર. દર વિચલન છે તેથી તેના કૌંસમાં દર આવે પ્રમાણ દર માઇનસ ખરેખર દર. બીજું મજૂર કાર્યક્ષમતા વિચલન. મજૂર કાર્યક્ષમતા વિચલન બરાબર પ્રમાણ મજૂરી દર કૌંસમાં પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો. કાર્યક્ષમતા વિચલન કલાકો મુજબ ગણાતું હોવાથી કૌંસમાં લખીએ તે પ્રમાણ કલાકો અને ખરેખર કલાકો. હવે એના મુજબ એકાદ નાના દાખલાને યાદ કરીએ. એક કંપનીમાં માર્ચ 2018ના ઉત્પાદનને અંગે મજૂરી ખર્ચની વિગતો નીચે મુજબ છે. કુલ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 65,000, પ્રમાણ કલાકો 5,400, કલાક દીઠ મજૂરીનો દર પ્રમાણ દર ₹11, ખરેખર કામના કલાકો 5,200. હવે દાખલાની રકમમાં જવાબમાં આપણે પહેલું લખ્યું દાખલામાં ખરેખર મજૂરીનો કુલ ખર્ચ આપેલ છે પરંતુ મજૂરી ખરેખર મજૂરી કલાક દર આપેલ નથી. ખરેખર મજૂરી કલાક દીઠ દર ગણવો હોય તો કુલ મજૂરીની રકમને ખરેખર કામના કલાકોથી ભાગતા ખરેખર કલાક દીઠ મળે અને તે મેળવો 12.50. સૂત્ર મુજબ ગણીએ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ વિચલન. મજૂરી ખર્ચ વિચલન બરાબર પ્રમાણ કલાકો ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર કલાકો ગુણ્યા ખરેખર દર. હવે પ્રમાણ કલાકો 5,400 અને પ્રમાણ મજૂરી દર કલાક દીઠ ₹11, 5,400 ગુણ્યા 11 માઇનસ ખરેખર કલાકો 5,200 અને ખરેખર કામનો કલાક દીઠ દર આપણે ગણ્યો તો 12.50. પ્રમાણ મજૂરી ખર્ચ આવ્યો 59,400, ખરેખર મજૂરી દર 65,000, તેથી જવાબ આવે 5,600 પણ માઇનસ આવે છે તેથી પ્રતિકૂળ. મજૂરી ખર્ચ વિચલન માઇનસ 5,600 એ પ્રતિકૂળતા દર્શાવે છે. મજૂરી દર વિચલન. મજૂરી દર વિચલનનું સૂત્ર ખરેખર કલાકો કૌંસમાં પ્રમાણ દર માઇનસ ખરેખર દર. ખરેખર કામના કલાકો 5,200, પ્રમાણ દર ₹11 છે જ્યારે ખરેખર મજૂરી દર 12.50 છે. 5,200 કૌંસમાં માઇનસ 1.50 આવે. 11 માંથી 12.50 બાદ કરો તો માઇનસ 1.50 આવે. તેથી તેનો ગુણાકાર કરો તો મજૂરી દર વિચલન 7,800 પણ કેવો આવશે માઇનસ પ્રતિકૂળ. મજૂર કાર્યક્ષમતા વિચલન.
मजूर कार्यक्षमता विचलन नु सूत्र छे प्रमाण दर अकाउंट मा प्रमाण कलाको माइनस खरेखर कलाको प्रमाण दर आपणे आप्यो छे 11 रूपिया प्रमाण कलाको 5400 खरेखर कलाको 5200 11 गुणा અહીંયા જે 5400 માંથી 5200 બાદ કરતા પ્લસ 200 આવે તેથી એ વિચલન આવશે તે 11 ગુણા 200 તેથી 2200 અનુકૂળ આવશે આ બેનો જે સરવાળો કરો છો ને તે આપણો મજૂરી ખર્ચ વિચલન ગણી શકાય અહીંયા આપણે જુદું જુદું કરવાનું તેથી ગણી દીધું બસ